ગોરવા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો તથા આમ આદમી પાર્ટીના પિંકલ રામીની આગેવાનીમાં વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર હટાવો અને જૂના મીટર લગાવો જેવી માંગ કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ વીજ મીટરનો કકડાટ સામે આવી રહ્યો છે, ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સાથે આમ આદમી પાર્ટીના પિંકલ રામીની આગેવાનીમાં વીજ કંપનીની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્માર્ટ મીટર હટાવો અને જૂના મીટર લગાવોની માંગ કરી હતી, જ્યારે તંત્રના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હું વિધવા છું, મારી છોકરી તકતા છે, હવે એના બે છોકરાના મેં 8000 ની મેં ઘરભાડું કાઢીએ છે, અમે લાઇટ બિલ કાઢીએ છીએ, ખાવાનું કાઢીએ છીએ, તો આ આટલું મોટું ભારે મીટર નાખ્યું છે એની અંદર અમારે લાઇટ બિલ કઈ રીતે કાઢવું? હે, તો અમે પૈસો કઈથી લાવીએ? અમે માન બંગલા જઈએ છીએ, બંગલા એટલા પૈસા નથી મળતા, તો આ ગરીબ માણસ કઈથી જીવવાના છે? કે મારી નાખવાના ધંધા કર્યા છે કે જીવડાવાના ધંધા કર્યા? જ્યારે વોટ જોઈએ છે ત્યારે તો તમે ખુરશામ પોરા થઈને બેસી જાઓ છો, તારે એમ નથી કહેતા કે અમને વોટ ના આપશો, એક ઓછો હશે તો ચાલશે, એવું થોડા કહેવા આવે છે? હે, એટલે આવી રીતના અમને તકલીફ બહુ પડે છે. અને રાત્રે લાઇટ જતી રહે, એક તો મારી તબિયત નહીં સારી, એક તો મારો પંખો જોઈએ, આ એક જ પંખો છે અમારા ઘરમાં, આ લાઇટ જાય એટલે ઘરમાં બહાર આખી રાત ઉજાગરા કરવાના, અમારે હોવાનું ના મળે, બેસવાનું ના મળે, ઉપરથી એટલી ગરમી, નીચેથી એટલી ગરમી, કઈ જાય માણસ, મરી જાય કે જીવે? તો આ લાઇટ માટે કેટલું હેરાન કરે છે આ લોકો. એટલે આ મીટર અમારે છે ને જોઈએ ના, એ મીટર અમારે બદલવાનું, જૂનું પાછું જોઈએ. તમે જુઓ કે છેલ્લા 15-20 દિવસથી જે દિવસથી આ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ છે, તો આ સ્માર્ટ મીટર કઈ જગ્યા પર લગાવવામાં આવે છે કે જ્યાં ગરીબ હોય, મધ્યમ હોય, એવા જ આવાસ યોજનાઓ છે ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ નગરોમાં આ જે રીતે અત્યારે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, ત્યારે મારે કહેવું છે કે સૌથી પહેલાં સ્માર્ટ મીટર લગાવવું હોય તો સાંસદના ઘરે લગાવો, સૌથી પહેલાં મીટર લગાવવું હોય તો ધારાસભ્યોના ઘરે લગાવો, સૌથી વધારે પહેલું મીટર લગાવવું હોય તો કોર્પોરેટરોના ઘરે લગાવો, પરંતુ એમના ઘરે ડિજિટલ મીટર, અને અહીંયા ગરીબ હોય, મધ્યમ વર્ગ, એમના ઘરે સ્માર્ટ મીટર. આજે તમે જુઓ કે આ મધ્યમ વર્ગનો વિસ્તાર છે, અહીંયા 1200થી પણ વધારે હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. લોકો પેટે પાટા બાંધી અને એક તો મજૂરી કરીને, કાળી મજૂરી કરી અને પોતાના દીકરાની ફીઓ ભરતા હોય છે, એવા સંજોગોની અંદર આજે 15 દિવસની અંદર 2000-2000 રૂપિયા બિલ આવે, એટલે તમે સમજી લો કે આજે 6-7 હજાર રૂપિયા બિલ આવતું હોય. એક તો ઘરની આવક 10-15 હજારની હોય, અને એવા સમયની અંદર જે રીતે આ લોકોએ MGVCL અને અત્યારે બહુ નવી પાછી કામગીરી શરૂ કરી છે કે ડિજિટલ મીટર પણ સ્માર્ટ મીટર સાથે લગાવવામાં આવશે, તો ભાઈ સ્માર્ટ મીટર જો તમારે લગાવવાની જરૂર હોય અને ડિજિટલ મીટરની વેલિડિટી 15 વર્ષની છે, તો આ 15 વર્ષની વેલિડિટી છે તો પછી શાના માટે જો તમે એવું કહેતા હોય બંને મીટર એક સરખા ચાલે છે, તો જો આની 15 વર્ષની ડિજિટલ મીટરની વોરંટી ગેરંટી છે તો અમારી માંગ છે કે અમને જૂના મીટર પાછા આપો, જો પાછા નહીં આપવામાં આવે તો અહીંના હાઉસિંગ બોર્ડના તમામે તમામ 1200 મકાનના રહીશો આગામી દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે.